નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે અંગ્રેજી એસાઇનમેન્ટમાં ભાગ બેનો અભ્યાસ આજે કરવાનો છે. તો ભાગ એકમાં આપણે પ્રશ્ન એક અને પ્રશ્ન બે એનો અભ્યાસ આપણે કર્યો હતો. તો આજે આપણે પ્રશ્ન ત્રણ અથી શરૂ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્ર, PDFમાં લખાણ મોકલેલું છે જે તમારે કમ્પ્યુટરની અંગ્રેજીની નોટબુકમાં લખવાનું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો દરેક વિદ્યાર્થી મિત્રએ PDF લખી નાખી હશે, ખરું ને? તો તમે જો લખી નાખ્યું હોય તો મારી સાથે પ્રશ્ન ત્રણ અ ખોલી અને અભ્યાસ કરજો, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો પ્રશ્ન ત્રણ અ. નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો સામે તેના ગુજરાતી ઉચ્ચાર લખો. તો અહીંયા આગળ તમને ABCDના અક્ષરો આપેલા છે અંગ્રેજી, બરાબર ને? કેપિટલ લેટર કે પહેલી ABCDના અક્ષરો આપેલા છે, સામે તમને તેના ઉચ્ચારો એટલે કે ઈ છે તો અહીંયા આગળ ઈ હશે, બરાબર? એ રીતે એના ઉચ્ચારો આપણે જેમ બોલીએ છીએ ને ABC, એ રીતે આપણને અહીંયા ઉચ્ચારો આપેલા હશે. તો આપણે એ સાચા ઉચ્ચારો શોધી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલા નંબરમાં છે ઈ, તો આપણે અહીંયા આગળ ઈ શોધવાનું છે. તો અહીંયા 14 નંબરમાં છે ઈ. બીજા નંબરમાં છે એલ, તો અહીંયા 7 નંબરમાં છે એલ. 3 નંબરમાં છે ઝેડ, તો આપણે અહીંયા જોવાનું અહીંયા છે 14 નંબરમાં ઝેડ. જો તમને આવડે તો તમે ડાયરેક્ટ લખી શકો છો, જો ન આવડે તો સામેથી જોઈને લખવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો? 4 નંબરમાં છે એક્સ, તો અહીંયા 10 નંબરમાં છે એક્સ. એક્સ ક અને સ જોડેલો. 5 નંબરમાં સી આપ્યું છે, તો આપણે અહીંયા જોવાનું કે સી 12 નંબરમાં આપેલો છે. તો આ રીતે સી લખવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો? પી, તો પી ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા જોવાનું 11 નંબરમાં આપેલું છે પી. 7 નંબર ક્યુ, તો અહીંયા 3 નંબરમાં આપેલું છે ક્યુ. 8 નંબરમાં છે કે, તો અહીંયા પહેલું આપેલું છે ઉચ્ચાર કે. 9 નંબરમાં છે ટી, તો અહીંયા 6 નંબરમાં આપેલું છે ટી. 10 નંબરમાં છે એસ, તો અહીંયા 4 નંબરમાં એસ આપેલો છે. 11 નંબર બી, તો અહીંયા આગળ બી ક્યાં છે? 9 નંબર ઉપર. 12 નંબરમાં છે વી, તો અહીંયા 2 નંબરમાં છે વી. 13 નંબર યુ, તો અહીંયા 16 નંબરમાં આપેલું છે યુ. 14 નંબરમાં છે એચ, તો અહીંયા 15માં આપેલું છે એ ચ. 15 નંબર આઈ, શું છે વિદ્યાર્થી મિત્રો? આઈ, તો અહીંયા આગળ છે 8 નંબર પર આઈ. 16 નંબર એન, તો એનનો ઉચ્ચાર અહીંયા આપેલો છે 5 નંબર ઉપર, એ અને એકમાત્ર એ નો, બરાબર? તો આ રીતે તમારે ઉચ્ચારો લખવાના છે. જો તમને લખતા આવડતું હશે ABCD બોલતા અને લખતા, તો આ ઉચ્ચારો નહીં જોવો તો પણ તમે મોટે એમના ABCDના ઉચ્ચારો બોલતા જશો અને એનો લખતા જશો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે ઉચ્ચારો લખવાના છે પ્રશ્ન ત્રણ અની અંદર. એના ગુણ છે પે. પ્રશ્ન ત્રણ બ. નીચેની પહેલી ABCDના ક્રમમાં આવતા ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો અહીંયા આપણે ABCD બોલવાની રહેશે. તો અહીંયા આગળ એ બી સી ડી ઈ એફ જી, જી પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? એચ આઈ જે, જે પછી આવે
કે એલ એમ એન ઓ ઓ પછી આવે પી ક્યુ આર એસ, આર પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? એસ ટી યુ વી, વી પછી આવે ડબલ્યુ, એક્સ વાય અને ઝેડ. તો તમારે અહીંયા આગળ છ અક્ષરો પૂરતા હશે, એ તમારે એબીસીડી બોલતું જવાનું અને લખતું જવાનું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જો પહેલી એબીસીડીના ખાના ખાલી હોય તો ખૂટતા અક્ષરો પહેલી એબીસીડીના જ લખવાના. જો બીજી એબીસીડી આગળના લખ્યું હોય, ખાનામાં બીજી એબીસીડી લખી હોય, તો એના જે ખૂટતા મૂળાક્ષરો આવે એ બીજી એબીસીડીમાં જ લખવાના. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, નહીતર તમે શું કરશો, પહેલી એબીસીડી હશે એમાં બીજી લખી નાખશો અને બીજીનું પૂછ્યું હશે ત્યાં પહેલી અક્ષર પહેલી એબીસીડીના અક્ષરો લખી નાખશો. આવી ભૂલ થાય નહીં, નહીતર તમારા માર્ક્સ કપાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો ત્રણ નંબર, પહેલી એબીસીડીનો એ આપેલો છે, એ પછી શું આવશે? બી ફોર બોલ, સી ડી ઈ એફ જી એચ આઈ જે કે, કે પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? એલ એમ એન ઓ પી ક્યુ, ક્યુ પછી આવશે આર, એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ રીતે તમારે છ અક્ષરો લખવાના રહેશે. ત્રણ નંબરમાં શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? એ બી સી આપ્યું છે, તો ડી બાકી છે, તો આપણે અહીંયા ડી લખીશું. ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય. તો આ રીતે તમારે મૂળાક્ષરો ખૂટતા મૂળાક્ષરો લખવાના છે. હવે પ્રશ્ન ત્રણ કની અંદર નીચેની બીજી એબીસીડીના ક્રમમાં આવતા ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો અહીંયા બીજી એબીસીડી એટલે કે સ્મોલ લેટર આપણે ધ્યાનમાં રાખવાના છે અને લખવાના બી સ્મોલ લેટર જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા એ આપ્યો છે, એ પછી શું આવશે? બી ફોર બોલ, સી ડી ઈ એફ જી, જી પછી શું આવશે? એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર, ક્યુ પછી શું આવશે? આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ રીતે તમારે બીજી એબીસીડીના મૂળાક્ષરો લખવાના છે. પછી છે એ, એ લખ્યો નથી, તો અહીંયા પહેલા એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્રણ નંબર, ચલો એ બી સી ડી ઈ આપ્યું છે, તો એફ બાકી છે, જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. તો આ રીતે તમારે કેપિટલ અને સ્મોલ લેટર લખવાના છે. પ્રશ્ન ત્રણ પૂરો થાય છે. પ્રશ્ન ચાર, નીચે આપેલા દરેક મૂળાક્ષરોની પહેલાનો મૂળાક્ષર લખો. તો અહીંયા તમને બીજો આપેલો હશે, તો એની આગળ કયો મૂળાક્ષર આવે છે એ આપણે એબીસીડી બોલતું જવાનું અને લખતું જવાનું. તો એ બી, બી આપેલો છે, તો આગળ કયો મૂળાક્ષર આવશે? એ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક વસ્તુનું ધ્યાન રાખજો, સામે મૂળાક્ષર જોજો, એ કેપિટલ હોય એટલે આપણે કેપિટલ જ લખવાનું, એ કેપિટલ હોય તો આપણે બીજી એબીસીડીમાં લખશો તો ચાલશે નહીં,
અને એવી રીતે જો બીજી એબીસીડીમાં હોય તો ત્યાં બીજી જ એબીસીડી લખવાની, ત્યાં પહેલી એબીસીડી લખવાની નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો બે નંબર એમ, તો આપણે એમ સુધી એબીસીડી બોલીશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ. તો એમની પહેલાં શું આવ્યું? એલ. ચલો જીની પહેલાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એબીસીડી બોલો મારી સાથે. એ બી સી ડી ઈ એફ જી. તો જીની પહેલાં કયો અક્ષર બોલ્યા આપણે? એફ. તો અહીંયા લખીશું એફ. કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે. તો કેની પહેલાં કયો મૂળાક્ષર આવ્યો? જે. ચલો જે પછી કે, બરાબર ને? જેની આ પહેલાં કયો આવશે? કેની પહેલાં જે આવશે. હવે અહીંયા આગળ પાંચ નંબરમાં એસ આપ્યો છે, તો આપણે પહેલાં એબીસીડી બોલીશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ. તો એસની પહેલાં કયો અક્ષર બોલ્યા આપણે? આર. છ નંબર ઝેડ પહેલાં કયો અક્ષર આવશે? વાય. એક્સ વાય ઝેડ આપણે બોલીએ છીએ ને, તો અહીંયા આવશે વાય. સાત નંબર સી. તો એ બી અને સી. તો સીની પહેલાં કયો અક્ષર આવે છે? બી. આઠ નંબર આર. આઠ નંબર આર. તો આપણે આર સુધી એબીસીડી બોલીશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર. તો આરની પહેલાં કયો અક્ષર આવ્યો? ક્યુ. નવ નંબર ટી આપેલો છે, તો આપણે એબીસીડી ટી સુધી બોલીશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી. તો ટીની પહેલાં કયો શબ્દ બોલ્યા આપણે? એસ. તો અહીંયા આપણે લખીશું એસ. નંબર દસ. ક્યુની પહેલાં તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ. તો ક્યુની પહેલાં કયો અક્ષર બોલ્યા આપણે વિદ્યાર્થી મિત્રો? પી. ચલો એફ. તો એ બી સી ડી ઈ એફ. તો એફની પહેલાં કયો અક્ષર આવશે? ઈ. કયો આવશે? ઈ. તો આ રીતે લખવાનું ઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો? બાર નંબર એમ એન. કયો બોલીએ છીએ? એમ એન. તો અહીંયા આપણે લખીશું એમ. તેર નંબર જેની આગળનું ખાનું ખાલી છે, તો આપણે જે સુધી મૂળાક્ષરો એબીસીડીના બોલીએ, પહેલી એબીસીડીના. તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે. તો જેની પહેલાં કયો અક્ષર બોલ્યા આપણે? આઈ. કયો બોલ્યા? આઈ. તો અહીંયા આપણે લખીશું આઈ. ચૌદ નંબર વાય. તો આપણે બોલીએ છીએ ને એક્સ વાય અને ઝેડ, તો વાયની પહેલાં આવશે એક્સ. પંદર નંબર યુ. તો યુની પહેલાં કયો મૂળાક્ષર આવશે? ટી. કયો આવશે? ટી. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો પ્રશ્ન ચાર બ. આપણે જેમ કેપિટલ અક્ષરો લખ્યા ને, હવે અહીંયા આગળ સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીના અક્ષરો લખવાના છે. તો એફ પછી શું આવશે? જી. શું આવશે? જી. ડબલ્યુ પછી એક્સ. કયો આવશે? એક્સ. પી પછી શું આવશે? ક્યુ. કયો આવશે? ક્યુ.
ચાર નંબર બી એ બી સી, બી પછી શું આવશે સી, તો અહીંયા લખીશું આપણે સ્મોલ સી. પંદર નંબર ઓ, તો ઓ પી આપણે બોલીએ છીએ ને ઓ પી ક્યુ, તો અહીંયા આવશે પી. છ નંબર ઈ, કયો અક્ષર છે ઈ, તો આપણે એબીસીડી બોલીએ એ બી સી ડી ઈ, ઈ પછી કયો આવશે એફ, તો અહીંયા આપણે લખીશું સ્મોલ એફ. સાત નંબર એસ, તો ઓ પી ક્યુ આર એસ ટી, તો એસ પછી કયો મૂળાક્ષર આવશે ટી. આઠ નંબર એચ, તો એચ પછી કયો મૂળાક્ષર આવશે આઈ, કયો આવશે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, તો અહીંયા લખીશું સ્મોલ આઈ. નવ નંબર કે, કે પછી શું આવશે જે કે એટલે એલ. દસ નંબર એ પછી શું આવશે બી, સ્મોલ બી લખવાનો છે. અગિયાર નંબર આઈ પછી શું આવશે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે, આઈ પછી કયો અક્ષર આવશે જે. બાર નંબર એસ, એસ પછી કયો અક્ષર આવશે સોરી આર, આર પછી કયો અક્ષર આવશે ઓ પી ક્યુ આર એસ, કયો આવશે એસ. તેર નંબર એન, એન પછી કયો અક્ષર આવશે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ, એન પછી કયો અક્ષર આવ્યો ઓ. ચૌદ નંબર યુ પછી કયો અક્ષર આવશે યુ વી, તો અહીંયા આવશે વી. પંદર નંબર ક્યુ, ક્યુ પછી કયો આવશે આ, તો આ રીતે તમારે પરીક્ષાની અંદર ત્રણ મૂળાક્ષરોના પછીના મૂળાક્ષરો લખવાના રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ પ્રશ્ન ચાર ક, નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચારની સામે તેના અંગ્રેજી મૂળાક્ષરો કૌંસમાંથી શોધીને લખો. તો અહીંયા આગળ જ આપેલો છે, તો જનો શું થશે વિદ્યાર્થી મિત્રો જે, તો અહીંયા સ્મોલ લેટરમાં છે એટલે આપણે પણ સ્મોલ લેટરમાં જ ખાલી જગ્યામાં લખીશું, તો અહીંયા લખ્યું આપણે જે. બરાબર વિદ્યાર્થી મિત્રો. બે નંબર ફ, ફનો શું થશે એફ, શું થશે ફનો એફ. ત્રણ નંબર વનો શું થશે વિદ્યાર્થી મિત્રો વી. ચાર નંબર સનો થશે એસ. પાંચ નંબર હ, પાંચ નંબર હનો થશે એચ. પાંચ નંબર સોરી છ નંબર ઈ, તો ઈનો ઈ જ લખવાનો છે. પછી ન, નનો શું થશે વિદ્યાર્થી મિત્રો એન, નનો શું થશે એન. આઠ નંબર ક, કનો શું થશે કે. નવ નંબર લ, લનો શું થશે એલ. દસ નંબર એ, કયો અક્ષર છે વિદ્યાર્થી મિત્રો એ, તો અહીંયા આપણે લખીશું એ. અગિયાર નંબર ક્ષ, ક્ષ એટલે એક્સ, ક્ષ એટલે એક્સ. બાર ક્વ, ક્વ એટલે ક્યુ, ક્વ એટલે ક્યુ.
તેર નંબરમાં છે મ, તો મનો શું થશે વિદ્યાર્થી મિત્રો? એમ. શું થશે? એમ. ચૌદ નંબર એ, તો અહીંયા બે એ બે વાર આપી દીધા છે બરાબર ને, તો અહીંયા આપણે લખીશું એ. પંદર નંબર ર, પંદર નંબર ર, તો રનો શું થશે વિદ્યાર્થી મિત્રો? આર. શું થશે? આર, તો અહીંયા લખીશું આર. સોળ નંબર યનો વાય. સત્તર નંબર ટ, ટનો શું થશે? ટી. અઢાર નંબર અ, કયો અક્ષર છે અનો? પણ એ જ થશે. તો આ રીતે તમારે વિજયા બિસરીના ખૂટતા મૂળાક્ષરો જેવા જ સામે વિજયા બિસરીના ઉચ્ચારો લખવાના, ઉચ્ચારોની સામે અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી ગઈ? અનો શું થશે? યુ. શું થશે? યુ. પ્રશ્ન પાંચ અ, નીચે આપેલા સ્પેલિંગ અને ઉચ્ચારો વાંચી તેનો અર્થ લખો. ટેગ, ટેગ એટલે શું થાય? લે બ લ. બે નંબર ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, ફોક્સ એટલે શિયાળ. ત્રણ નંબર ફેન, ફેન એટલે પંખો, ફેન એટલે પંખો. ટોય, ટી ઓ વાય, ટોય એટલે રમકડું, રમકડું. પાંચ નંબર કેટ, કેટ એટલે બિલાડી. છ નંબર મેપ, મેપ એટલે નકશો. ન ક સો. સાત નંબરમાં છે ટોપ, ટોપ એટલે ભમરડો, ટોપ એટલે ભમરડો. આઠ નંબરમાં છે પડ, આઠ નંબરમાં શું છે? પડ, પડ એટલે સિંગ, પડ એટલે સિંગ. પ્રશ્ન પાંચ બ, ચોરસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રના ખાનામાં નામ લખો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો પહેલું ચિત્ર શેનું છે? કોણ કહેશે? ચલો વિદ્યાર્થી મિત્રો, તો મેટ, મેટ એટલે ચટાઈ, મેટ એટલે ચટાઈ. તો આપણે અહીંયા લખીશું અંગ્રેજી મેટ. અહીંયા શું આવશે? મેટ, એમ એ ટી, મેટ. મેટ એટલે ચટાઈ બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો બે નંબરમાં શું છે? કેન. શું છે? કેન, દૂધ ભરીએ છીએ ને આપણે એને કહેવાય કેન. તો અહીંયા આપણે લખીશું સી એ એન, કેન. નંબર ત્રણ શું છે? રોઢી જેવું છે, એને શું કહેવાય? પેન, તવી બરાબર, એને કહેવાય પેન. તો અહીંયા લખીશું આપણે પી એ એન, પેન. લખતા જાઓ એટલે તમારે સાથે સાથે લીટી કરતું જવાનું, એટલે એકને એક અક્ષર, એકને એક સ્પેલિંગ બીજી વાર લખાઈ જાય નહીં બરાબર. પછીનું ચિત્ર છે મકાઈનું, તો મકાઈના ડોડાને કહેવાય કોબ. શું કહેવાય? કોબ, સીઓબી કોબ. પછી છે કૂતરાનું ચિત્ર, તો કૂતરાને શું કહેવાય? ડોગ, ડીઓજી ડોગ. તો અહીંયા છે ડોગ.
પછી છ નંબરમાં છે પોટ, પોટ એટલે માટલું, પોટ એટલે માટલું. તો આ રહ્યો ઘડો, પોટ એટલે ઘડો અથવા માટલું, બરાબર, પીઓટી પોટ. પછી સાત નંબરમાં છે સીએટી કેટ, કેટ એટલે બિલાડી, સીએટી કેટ એટલે બિલાડી. પછી છે આઠ નંબરમાં વેન, શેનું ચિત્ર છે, વેનનું, વેન એટલે વેન, વાન. પછીનું ચિત્ર છે બોય, કોનું ચિત્ર છે, છોકરાનું, તો છોકરાને શું કહેવાય, બોય, બી ઓ વાય, બોય, સોરી, એને કહેવાય લેડ, લેડ એટલે છોકરો. એલ એ ડી, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો પછીનું ચિત્ર છે દસ નંબર મોપ, મોપ એટલે પોતું, મોપ એટલે પોતું, શેનું ચિત્ર છે, મોપનું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ લખીશું આપણે એમ ઓ પી, મોપ. અગિયાર નંબરનું ચિત્ર છે બોક્સ, દેખાય છે ને પેટી જેવું, એને કહેવાય ઇંગ્લિશમાં બોક્સ, બી ઓ એક્સ. પછીનું ચિત્ર છે કોડ, કોડ એટલે માછલી. પછીનું ચિત્ર છે તેર નંબરનું બેગ, બી એ જી બેગ. પછી ચૌદ નંબરમાં છે રોડ, આ રોડી રોડ, રોડ એટલે સળિયો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને પંદરમું ચિત્ર છે રેબ, આર એ એમ, રેબ. આ રીતે તમારે તૈયાર કરવી અને સ્પેલિંગો નીચે ચિત્ર જોઈ અને બોક્સમાંથી સ્પેલિંગો તમારે લખવાના છે. જે સ્પેલિંગ લખાઈ જાય એને નીચે લીટી કરતું જવાનું, જેથી કરીને એકને એક સ્પેલિંગ બે વાર આવે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો નીચે આપેલા પ્રશ્ન પાંચ ક, નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો, બરાબર. તો અહીંયા બેગ છે તો આપણે સામે લખીશું ટેગ, એટલે પાછળના બંને અક્ષર સરખા આવવા જોઈએ, આગળનો એક જ અક્ષર બદલાવો જોઈએ, પણ કોઈ ખોટા અક્ષરો લખવાના નહીં, કારણ કે તમે કોઈ બંધ બેસતા અમુક અક્ષરો લખી નાખો છો, જો જેનો પણ ઉચ્ચાર થતો હોય એવા જ સ્પેલિંગો લખવાના રહેશે. ખાલી ખોટા હાથે બનાવીને લખશો તો એ ખોટું પડશે, એનો ઉચ્ચાર સમાન થવો જોઈએ અને જે સ્પેલિંગ લખો એનો અર્થ પણ થવો જોઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. બે નંબર ડેમ, તો રેમ છે ને અહીંયા, રેમ એટલે કેટું. મેન, ત્રણ નંબરમાં શું છે, મેન, તો ફેન, ફેન એટલે પંખો, એફ એ એન. ટેપ, તો મેપ, મેપ એટલે નકશો, બરાબર, એટલે એનો ઉચ્ચાર થવો જોઈએ સાચો, બરાબર. પાંચ નંબરમાં છે કેટ, તો બેટ, બેટ એટલે રમવાનું બેટ. છ નંબરમાં છે પોડ, શું છે, પોડ, પોડ એટલે સિંગ, અને એનો ઉચ્ચાર સમાન ઉચ્ચાર થશે રોડ, રોડ એટલે સળિયો. સાત નંબરમાં છે લોગ, લોગ એટલે લાકડું, તો ડોગ, બીજો ઉચ્ચાર શું થશે એનો, ડીઓજી ડોગ, બરાબર. આઠ નંબરમાં છે ટોપ, ટોપ એટલે ભમાડો, તો એનો સમાન ઉચ્ચાર થશે મોપ, એમ ઓ પી, મોપ એટલે પોતું. નવ નંબરમાં છે ડોટ, ડોટ એટલે ટપકું, તો અહીંયા આગળ પોટ, પોટ એટલે ઘડો, બરાબર. દસ નંબરમાં છે બોય, બોય એટલે છોકરો, અને ટ
ટોય, એનો સમાન ઉચ્ચાર શું થશે? ટોય એટલે ભમરડું, સોરી ટોય એટલે રમકડું, બરાબર? તો આ રીતે તમે જે અક્ષર, જે સ્પેલિંગ છે, ઉચ્ચાર છે, એનો સમાન ઉચ્ચાર થવો જોઈએ, પાછળના બંને અક્ષરો સરખા આવવા જોઈએ, અને તમે જે પણ અહીંયા આગળ લખો છો એનો કંઈક અર્થ નીકળવો જોઈએ. કોઈ ખોટું બનાવેલું સ્પેલિંગ મૂકી દેશો તો એ ખોટું પડશે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો અહીંયા આપણું અંગ્રેજીનું એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. આવતા પીરિયડમાં નવા એસાઇનમેન્ટ સાથે મળીશું. આવજો.